Hello, my dear friends. Once again, you are with Bharat Jala. Namaskar. Last lecture માં આપણે શરૂઆત કરેલી કમર્શિયલ કમ્યુનિકેશન અને જે ટોપિક આપણે શરૂ કર્યો એ હતો બેંક કોરસ્પોન્ડન્સ રાઈટ અને બેંક કોરસ્પોન્ડન્સની અંદર આપણે ઇમ્પોર્ટન્સ ઓફ બેન્કિંગ અને એ રીતે ઘણા મુદ્દા આપણે એનો અભ્યાસ કરેલો. હવે આજના લેક્ચરની અંદર આપણે જે આગળ અભ્યાસ કરી રહ્યા છે એ વિશે આપણે શરૂઆત કરીએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. એની અગાઉ જે હતું ઇન્ટ્રોડક્ટરી અને ફંક્શન્સ ઓફ અ બેંક, આ બે મુદ્દાનો આપણે અભ્યાસ કરી ચૂકેલા. નાઉ ફર્ધર આપણે લાસ્ટ ટાઈમ આટલે સુધી જોયેલું કે ઇન ઓર્ડર ટુ રાઇટ અ ગુડ એન્ડ સક્સેસફુલ બેંક લેટર, ધ ફોલોઈંગ એસેન્શિયલ્સ ઓફ અ લેટર શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. નીચેની જે જરૂરી બાબતો છે એ ધ્યાનમાં રખાવી જોઈએ, બરાબર છે? એટલે એના લક્ષણો અથવા ખાસિયતો, રાઈટ? હવે એની અંદર આપણે એક પછી એક પોઈન્ટ લઈએ. જે મેઇન હેડિંગ છે આજનું, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. રાઈટ, બેંક પત્ર વ્યવહારના લક્ષણો અથવા તો ખાસિયતો, બરાબર છે? આ રીતનું એનું અર્થઘટન કરીશું. હવે આની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે બ્રેવિટી. સંક્ષિપ્તતા, મીન્સ ટૂંકમાં ઉલ્લેખ કરવો, કરવો તે. રાઈટ, જોઈએ કે એઝ બેંક્સ ટાઈમ ઇઝ વેરી પ્રીસિયસ, બેંકનો જે સમય છે અત્યંત કિંમતી છે અને તેના કારણે લેટર્સ રિટર્ન બાય ઇટ શુડ નોટ બી લેન્ધી. બેંક દ્વારા જે પત્રવ્યવહાર કરવામાં આવે છે એ લાંબા ન હોવા જોઈએ. લેટર્સ રિટર્ન બાય ઇટ શુડ નોટ બી લેન્ધી. બેંક દ્વારા જે પત્રો લખાયેલા છે તે લાંબા ન હોવા જોઈએ. ફર્ધર ઉપરાંત ધ કસ્ટમર્સ ઓફ અ બેંક, બેંકના જે ગ્રાહકો છે આર ઓલ્સો વેરી બિઝી પર્સન્સ, એ પણ ખૂબ જ કામમાં રોકાયેલા વ્યક્તિઓ છે, બરાબર છે? એમને પણ સમય નથી હોતો. એન્ડ સો ધ મેસેજ કન્ટેન્ડ ઇન અ લેટર, આથી પત્રની અંદર જે બેંકના પત્રો છે એમાં જે સંદેશો રહેલો છે શુડ બી સો ડ્રાફ્ટેડ ધેટ, એવી રીતે લખાયેલો હોવો જોઈએ કે that no undue time is wasted in grasping it. એનો અર્થ એ થાય કે જે બેંકના ગ્રાહકો છે એને એ સંદેશો સમજવામાં મુશ્કેલી ઊભી ન થાય, કાં તો એનો સમય બરબાદ, ખોટો સમય વેસ્ટ ન થાય, બરબાદ ન થાય, બરાબર? અ લેટર વિથ અનનેસેસરી ડિટેલ્સ, બિનજરૂરી વિગતો જો પત્રમાં લખાયેલી હોય તો ઇટ ઇરિટેટ્સ ધ રિસિપિયન્ટ. તો એનો અર્થ એ થયો, રિસિપિયન્ટ એટલે જે પત્ર મેળવનાર છે એ ઇરિટેટ, ચીડાઈ જાય છે, ગુસ્સે થાય છે. ક્યારે? તો કે બિનજરૂરી વિગત જો પત્રમાં દર્શાવેલી હોય તો, મીન્સ ટુ ધ પોઈન્ટ જ લખવાનું હોય, બરાબર છે?
એટલે કારણ કે અત્યારના મોડર્ન લાઈફની અંદર આપણે જોઈએ બરાબર તો એની અંદર કોઈની પાસે એવો વધારાનો સમય નથી. દરેક જણ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય છે અને આથી જો આવી બિનજરૂરી વસ્તુઓ તમે અંદર એડ કરો કોરસ્પોન્ડન્સની અંદર તો સામેવાળાને એના પોતાના સમય બરબાદ થતો હોય એવું લાગે. બરાબર છે. આથી ઇટ શુડ બી શો ડ્રાફ્ટેડ ધેટ નો અનડ્યુ ટાઈમ ઇઝ વેસ્ટેડ ઇન ગ્રાસ્પિંગ ઇટ. તે સમજવામાં એનો એમ કે બિનજરૂરી સમય બગડે નહીં એ ધ્યાનમાં રાખીને પત્ર ડ્રાફ્ટ કરવો જોઈએ. બરાબર છે. અને અ લેટર વિથ અનનેસેસરી ડિટેલ્સ ઇરિટેટ્સ ધ રિસિપિયન્ટ્સ. અને આને કારણે જો બિનજરૂરી વિગત હોય તો જે પત્ર મેળવનાર છે એ ચીડાઈ જાય છે અથવા તો ગુસ્સે થાય છે. રાઈટ. આગળ એક્યુરેસી. સેકન્ડ પોઈન્ટ છે એક્યુરેસી. એક્યુરેસી જેનો અર્થ કરીશું આપણે ચોક્કસતા. એઝ લેટર્સ રિટર્ન ફ્રોમ અ બેંક આર રિલેટિંગ ટુ મની, મોસ્ટલી બેંક દ્વારા જે કોઈ પણ પત્રો લખવામાં આવે એમાં મોસ્ટલી જે કોરસ્પોન્ડન્સ હોય છે દે આર રિલેટેડ ટુ મની. એમ કે પૈસાને અનુલક્ષીને જ મોટાભાગના પૈસો અરે પત્રોની રચના થતી હોય છે અને એને કારણે એની એરર ઇન કેલ્ક્યુલેશન, જો ગણતરીની અંદર કોઈ ભૂલ હોય, એમ્બિગ્યુઅસ એક્સપ્રેશન, બિનજરૂરી ભાષાનો ઉપયોગ કર્યો હોય અથવા તો દ્વિઅર્થી વાક્યો હોય, વિલ રિઝલ્ટ ઇન લોસ. અને એ શું થાય છે તો કે રિઝલ્ટ ઇન લોસ, નુકસાન થાય છે આઈધર ટુ ધ બેંક ઓર ઇટ્સ કસ્ટમર. કાં તો બેંકને નુકસાન થાય કાં તો તેનો જે ગ્રાહક છે એને નુકસાન થાય છે. આથી બેંક દ્વારા જે પત્ર લખાય છે એમાં ગણતરીની કોઈ ભૂલ ન હોવી જોઈએ, કાં તો એમ્બિગ્યુઅસ એક્સપ્રેશન, જે દ્વિઅર્થી વાક્ય રચનાઓનો ઉપયોગ કરાય એ ખોટી વસ્તુ છે. બરાબર છે. આનાથી કાં તો બેંકને નુકસાન થાય કાં તો ગ્રાહકને નુકસાન થાય છે. ક્યારેક બેંકની પ્રેસ્ટીજ પણ ડાઉન થાય જો આ રીતે થતું હોય તો. રાઈટ. સો આથી ધ કન્ટેન્ટ્સ ઓફ ઓલ ધ લેટર્સ રિટર્ન બાય અ બેંક, બેંક દ્વારા જે પત્રો લખાય છે એમાંની વિગતો, કન્ટેન્ટ્સ એટલે અંદર રહેલી જે વિગતો છે, બરાબર છે, એની અંદર શુડ બી ચેક્ડ અપ બિફોર દે આર પોસ્ટેડ. મીન્સ બેંક દ્વારા આ પત્રો રવાના થાય એ પહેલા અંદરની જે પત્રમાં રહેલી વિગતો છે એ સંપૂર્ણપણે ચેક થવી જોઈએ અથવા તપાસાઈ જવી જોઈએ કે એમાં કોઈ ખોટી ગણતરી ન હોય, ખોટી રીતે કોઈ ભાષાનો ઉપયોગ ન થયો હોવો જોઈએ. બરાબર છે. તો એમ કે બેંકની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેશે અને બેંકને કે ગ્રાહકને બેમાંથી કોઈને નુકસાન નહીં થાય. તો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. એ પછી ક્લિયરનેસ. થર્ડ પોઈન્ટ ઇઝ ક્લિયરનેસ, સ્પષ્ટતા. બરાબર છે. અ લેટર રિટર્ન બાય અ બેંક, બેંક દ્વારા જે પત્ર લખાય છે તે શુડ બી સો ક્લિયર ધેટ, એટલો સ્પષ્ટ હોવો જોઈએ, બરાબર, કે એની વન કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ક્લિયરલી, કોઈ પણ વ્યક્તિ તેને સહેલાઈથી અથવા સ્પષ્ટપણે સમજી શકે. અહીંયા ગ્રાસ્પ શબ્દ લખવાય અન્ડરસ્ટેન્ડની જગ્યાએ તો પણ લખી શકાય. બરાબર છે. અન્ડરસ્ટેન્ડની જગ્યાએ કદાચ તમારે ગ્રાસ્પ એટલે સમજવું અથવા ગ્રહણ કરવું. રાઈટ. એનો મતલબ એ રીતનો આપણે કરીશું. ધ કોરસ્પોન્ડન્ટ. બરાબર છે. એટલે કોરસ્પોન્ડન્ટ એટલે જે પત્ર લખી રહેલ છે તે. બરાબર. અર્થ એક એક સમજો મિત્રો. ધ કોરસ્પોન્ડન્ટ શુડ યુઝ સચ લેંગ્વેજ. પત્ર લખનારે એવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ દેટ
द एड्रेसी कैन अंडरस्टैंड इट विदाउट एनी डिफिकल्टी. एड्रेसी एटले जेने तमे संबोधीने पत्र लखेल होय ते अथवा तो जे पत्र मेळवनार छे ते. अर्थ एके एकनो ध्यान राखजो. कोरस्पोंडंट छे अहींया शब्द, अहींया छे एड्रेसी. कोरस्पोंडंट एटले जे पत्र लखी रहेल छे ते. आ बाजु एड्रेसी जेने संबोधीने पत्र लखेल छे ते अथवा तो जे पत्र मेळवनार छे ते. कैन अंडरस्टैंड इट विधाउट एनी डिफिकल्टी, कोई पण मुश्किली वगर तेने सहेलाई थी समझी सके ए रीतनी भाषा में पत्र लखावो जोईए. एवरी स्टेटमेंट शुड बी इजी टू अंडरस्टैंड. पत्र व्यवहार नी अंदर दरेके दरेक विधान, दरेक विधान एवरी स्टेटमेंट एटले के दरेक विधान शुड बी इजी टू अंडरस्टैंड, समझवामां एकदम सरल होवू जोईए. टू अचीव दीस, आ मेळवा माटे शुं करवुं जोईए अथवा आ क्यारे प्राप्त थाय, तो के टू अचीव दीस अवॉइड लॉन्ग सेंटेन्सीस, लांबा लांबा वाक्यो एम के लखवानुं टाळो. बराबर छे, बिनजरूरी लंबाण करो तमे पत्रनी अंदर वाक्यो लखवामां तो इट इज पॉसिबल के एनी अंदर भूल थवानी संभावना रहे. द लैंग्वेज यूज्ड शुड बी सिम्पल एंड विदाउट एनी टेक्निकलिटीज. बैंक द्वारा जे पत्र लखाई छे एनी अंदर जे भाषा छे इट शुड बी सिम्पल. सिम्पल एटले केवी होवी जोईए, एकदम सरल होवी जोईए. अने बीजू विधाउट एनी टेक्निकालिटीज, टेक्निकालिटीज एटले के कोई पण जातनी गूंचवण एमां ऊभी थवी न जोईए समझवानी अंदर. बराबर छे, एटले गूंचवण रहित भाषानो उपयोग करायो होवो जोईए. इफ देर इज नीड ऑफ यूजिंग स्पेशियल बैंकिंग टर्म्स, बैंकनी जो खास कोई एवी परिभाषानो जो उपयोग करवो पड़े तेम होय तो दे शुड बी यूज्ड विथ प्रॉपर केर, खूब काळजी राखीने अथवा काळजीपूर्वक ज तेनो उपयोग करावो जोईए. बराबर छे मित्रो. नेक्स्ट पॉइंट फोर्थ, सिक्रेसी. सिक्रेसी एटले गोपनीयता अथवा गुप्तता अथवा खानगीपणू. आपणे नथी કહેતા કે સિક્રેટ મેટર છે, ખાનગી બાબત છે, રાઈટ? એ રીતે એનો અર્થ કરીશું. સિક્રેસી એટલે કે ધ અકાઉન્ટ્સ ઓફ ધ કસ્ટમર્સ આર કોન્ફિડેન્શિયલ. ગ્રાહકોના જે ખાતા હોય છે એ કેવી બાબતો છે? બધી ખાનગી બાબતો છે. એન્ડ એઝ સચ ધ બેંક શુડ મેન્ટેન ધ સિક્રેસી અબાઉટ ધેર અકાઉન્ટ્સ. અને આના કારણે બેંકે પણ ગ્રાહકોના ખાતા જે છે એની ગોપનીયતા જાળવવી પડે. બરાબર છે, એની જે ગુપ્તતા છે એ જાળવવી જરૂરી છે. એમ કે રાઈટ મિત્રો, તમે ક્યારેક બેંકની અંદર મુલાકાત લો, કોઈ પણ બેંકમાં, ધારો કે મારી બેંક કોઈ એક્સ વાય ઝેડ જગ્યાએ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મારું ખાતું છે, બરાબર છે, સિવરણની બ્રાન્ચ કે એમાં, અને તમે ત્યાં જઈને એમ કહો ભાઈ મને આમની ડિટેલ્સ આપો ને અત્યારે કેટલું બેલેન્સ થયા છે તે છે, તો બેંકવાળા તમને જનરલી એ રીતે ડિટેલ્સ પ્રોવાઈડ ન કરે. બરાબર છે, સિવાય કે તમારી પાસે કોઈ પ્રૂફ માગે કે ભાઈ તમે, ધારો કે ભરત ઝાલાનું ખાતું છે, બરાબર છે, તો કહેશે કે એમની પાસબુક બતાવો અમને, રાઈટ, તો અમે કદાચ તમને ડિટેલ આપીએ. બાકી કોઈ ત્રાહિત વ્યક્તિ જઈને મારા ખાતાની જો ડિટેલ માગે તો બેંકવાળા એ રીતે ડિટેલ્સ આપતા નથી હોતા. એમ કે ઓફન બેંક્સ આર રિક્વાયર્ડ ટુ સપ્લાય ઇન્ફોર્મેશન. બેંક માટે શું જરૂરી છે? તો કે ઇન્ફોર્મેશન એટલે માહિતી આપવી પડે અબાઉટ ધ સ્ટેન્ડિંગ એન્ડ બિઝનેસ રેપ્યુટેશન ઓફ ધેર કસ્ટમર્સ. બરાબર છે, બેંકની એમ કે જે પોતાની સ્ટેન્ડિંગ, શું પરિસ્થિતિ છે, જે બિઝનેસ રેપ્યુટેશન છે, ધંધાની અંદર પ્રતિષ્ઠા કેવી છે, એમ કે તો એ અંગેની પણ ગ્રાહકની જે માહિતી છે એ પૂરી પાડવી પડતી હોય છે. મોસ્ટલી મોટે ભાગે
सच इन्फॉर्मेशन इज ऑब्टेन थ्रू फेलो बैंकर्स। अभी जे माहिती होय छे ए फेलो बैंकर्स એટલે કે બીજી બેંક દ્વારા પૂરી પડાતી હોય છે, રાઈટ ફ્રેન્ડ્સ? મીન્સ એના કારણે શું કરવું જોઈએ? તો કે પ્રોપર કેર શુડ બી ટેકન વાઇલ ગિવિંગ સચ ઇન્ફોર્મેશન। આવી કોઈ પણ માહિતી આપતા પહેલા પ્રોપર કેર, યોગ્ય કાળજી લેવાવી જરૂરી છે, એમ કે, રાઈટ ફ્રેન્ડ્સ? નેક્સ્ટ, કર્ટસી। કર્ટસી એટલે વિવેક। અહીંયા જે પોઈન્ટ આપણે લેવાનો છે કે વોટ એવર યુ હેવ ટુ રાઇટ ઇન યોર લેટર, તમારે પત્રની અંદર જે કંઈ પણ લખવાનું છે, બી શ્યોર ધેટ, અહીંયા કોમા કરીશું, અહીંયા વોટ એવર યુ હેવ ટુ રાઇટ ઇન યોર લેટર બી શ્યોર ધેટ ઇટ કન્ટેન્સ નો ટ્રેસ ઓફ રૂડનેસ ઓર ઇલ ટેમ્પર। રૂડનેસ, ઉદ્ધતાઈપણું, બરાબર છે, ખોટી ભાષાનો ઉપયોગ કરવો, ઓર ઇલ ટેમ્પર, ઇલ ટેમ્પર એટલે અવિવેકી ભાષા, એનો ઉપયોગ કરાવવો જોઈએ નહીં। ધ ટોન ઓફ યોર લેટર ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમારા પત્રનો જે સૂર છે, ટોન છે, એ અગત્યની બાબત છે। ટ્રીટ યોર રીડર એઝ યુ વુડ લાઈક ટુ બી ટ્રીટેડ, તમે તમારા રીડરને એટલે કે વાચકને એવી રીતે ટ્રીટ કરો કે જે રીતે તમારી સાથે બીજા વ્યવહાર કરતા હોય, ઇફ યુ આર ઇન હિઝ પ્લેસ, બરાબર, જો તમે તેની જગ્યાએ હોય તો તમારી ઉપર એની શું અસર થાય એ વસ્તુ કન્સિડર કરીને તમે બીજાને ટ્રીટ કરો, રાઈટ? તમે મન ફાવે તેવા શબ્દોનો ઉપયોગ કરો તો સામેવાળાની લાગણીને ઠેસ પહોંચશે કે કેમ, એ વસ્તુ પહેલા વિચારવી જોઈએ। તમારે વિચારવાનું છે કે ધારો કે એની જગ્યાએ તમે છો અને તમને કોઈક એ રીતે પત્ર લખીને જણાવ્યું છે તો તમારી લાગણી ઉપર શું અસર થશે, બરાબર છે? એટલે અહીંયા કહેવાનો આશય એટલો જ છે કે બીજાઓ તમારા ઉપર કેવો વર્તાવ રાખે તો તમને ગમે એ રીતનો વર્તાવ તમારે તમારો જે રીડર છે, વાચક છે, એના પ્રત્યેનો હોવો જોઈએ અને એ અભિગમથી જ તમારે કામ કરવું જોઈએ। ધેર આર મેની ઓકેઝન્સ, એવા ઘણા પ્રસંગો બનતા હોય છે, ઓન વિચ, કે જેમાં અ બેન્કર હેઝ ટુ રાઇટ અબાઉટ અનપ્લેઝન્ટ મેટર્સ। અનપ્લેઝન્ટ મેટર્સ મીન્સ ગ્રાહકને ગમે નહીં, બરાબર છે, એવા પત્રો પણ બેંકે ક્યારેક અમુક પ્રસંગોએ લખવા પડતા હોય છે। હી મે બી રિક્વાયર્ડ ટુ ડ્રો ધ અટેન્શન ઓફ હિઝ કસ્ટમર્સ ટુ ધ ઓવરડ્રોન અકાઉન્ટ, બરાબર છે। ઓવરડ્રોન અકાઉન્ટ એટલે ધારો કે ગ્રાહકનું જે ખાતું છે એમાં જો વધારે રકમનો ઉપાડ થતો હોય તો આવી બાબતે પણ, એમ કે ધારો કે ક્રેડિટ ફેસિલિટી આપેલી હોય બેંકે કસ્ટમર ને, રાઈટ, ધંધાની જે હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે, અને અમુક એ લોકો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ આપતા હોય છે બેંકવાળા, તો એવા સમયે ધારો કે કસ્ટમર જો વધારે રકમનો ઉપાડ કરતો હોય, બરાબર, તો આ અંગે પણ બેંક એને જણાવતી હોય છે, તો આવે વખતે કદાચ મે બી કે કસ્ટમરને ગમે નહીં। અ લેટર રિટર્ન અબાઉટ ધીસ શુડ બી રિટર્ન ઇન પોલાઇટ એન્ડ કર્ટિયસ લેંગ્વેજ, અને આના કારણે આ બાબતનો જે પત્ર છે એ એકદમ વિવેકસભર ભાષાની અંદર લખાવો જોઈએ। સમટાઈમ્સ, ઘણી વખત, અ બેન્કર મે ઇન્ફોર્મ ધ કસ્ટમર દેટ, બેંકવાળા ગ્રાહકને જાણ કરતા હોય છે કે દેટ હી ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ ગ્રાન્ટ હિમ અ લોન ઓર ઓવરડ્રાફ્ટ ફેસિલિટી। ધારો કે તમે કોઈ બેંકમાં લોન માટે એપ્લાય કરી, બરાબર છે, પણ ક્યાંક ટેકનિકલી જો સોલ્વ ન થતું હોય એ ઇસ્યુ, બરાબર છે, તમે તમારી આવકના જે પુરાવા આપ્યા હોય એની અંદર બેંકને કદાચ ક્યાંક કચાશ લાગે, પણ એ સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સ છે કે જેની અંદર બેંક કદાચ તમને લોન આપી શકે એવી પરિસ્થિતિમાં ન હોય, કાં તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપી શકવાની પરિસ્થિતિમાં ન હોય તો બેંકવાળા ગ્રાહકોને જણાવતા હોય છે।
सच अ लेटर अने आवा जे पत्र छे शुड बी रिटर्न इन अ पंसलेटरी टोन अने ए कई भाषा में लखावो जोईए एकदम हळवी शैली में मृदु भाषा में लखावो जोईए एनी लागणी ने ठेस न पहोंचे ए वस्तुनी खास केर बैंके लेवावी बैंक द्वारा लेवावी जोईए बराबर छे ग्राहक ने सीधो एम न लखी दे भाई तमारी आवक में अमने क्यांक असंतोष जणाय छे बराबर छे का तो तमे जे विगतो आपी छे એમાં ચારે બાજુ ભૂલ જ છે કાં તો ખોટી વિગતો તમે એમને આપી દીધી છે પણ આ છે થોડીક હળવી શૈલીમાં અને એકદમ વ્યવસ્થિત ભાષામાં વ્યવસ્થિત ઢબે પત્ર લખીને ગ્રાહકને જણાવવું જોઈએ રાઈટ તો આ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેન્કિંગ કોરસ્પોન્ડન્સ રાઈટ આ એટલા માટે લીધેલ ટોપિક છે કે આ તમને થિયોરેટિકલ જે કોઈ પણ એમસીક્યુઝ હોય છે બરાબર છે તો એની અંદર પણ આમાંથી ક્યારેક પૂછાતું હોય છે એ પર્પઝ આ છે બાકી લેટર્સ છે એ હજી હવે તમારા શરૂ થઈ રહ્યા છે હવે આપણે જે લેટર્સનો અભ્યાસ કરવાનો છે અહીંયા બેંક કોરસ્પોન્ડન્સ એના જે પત્રો છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે સૌથી પહેલો જે પત્ર છે દેટ ઇઝ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક સેકન્ડ લેટર આવશે એરર ઇન પાસબુક ઓર બેંક સ્ટેટમેન્ટ થર્ડ લેટર રોંગફુલ ડિસઓનર ઓફ અ ચેક फोर्थ लेटर हसे कंप्लेन अबाउट रूड बिहेवियर ऑफ अ बैंक एम्प्लॉई फिफ्थ लेटर छे रिक्वेस्टिंग बैंक सपोर्ट फॉर सोशियल वेलफेयर सिक्स्थ से इंटीमेटिंग द लॉस ऑफ अ डेबिट कार्ड एटीएम कार्ड और क्रेडिट कार्ड अने छेल्लो लेटर छे ट्रांसफर ऑफ अ बैंक अकाउंट तो आटला पत्रोनो तमारे अहींया अभ्यास करवानो रहेशे क्लियर मित्रों अहींया जे बैंक कोरेस्पोंडेंस छे એના જે પત્રો મેં તમને અહીંયા જણાવ્યા એ મુજબ કુલ સાત પત્રોનો અભ્યાસ કરીશું આપણે અને એની અંદર તમારે જોવાનું છે કે ભાઈ કઈ રીતે અહીંયા પત્ર તમારો લખવાનો છે સપોઝ પહેલો જે પત્ર છે સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક ચેકનું સ્ટોપ પેમેન્ટ તમે કોઈ વ્યક્તિના નામનો ચેક લખેલો છે બરાબર છે અને કોઈ પ્રોબ્લેમ થયો
चेक खोवाई गयो के गमे ते होय अने तमने एवुं लागे के भाई हवे आ चेक ने के कोई खोटी रीते ए चेकना पैसा उपाड़ी जशे तो एवा तमे एवा टाइमे एम के तमे स्टॉप पेमेंट कराई शको छो। बराबर छे। सपोज तमे बेरर चेक लख्यो छे सेल्फनो अने पैसा उपाड़वा छे तमारे बैंकमांथी पण समहाउ आ चेक क्यांक खोवाई गयो राइट तो तमे तात्कालिक बैंकने जाण करीने ए चेकनुं स्टॉप पेमेंट कराओ। अधरवाइज शुं थशे के ए जो चेक कोई त्राहित व्यक्तिना हाथमां आवी गयो तो बेरर चेक होय तो ए व्यक्ति पण ए नाणा उपाड़ी सके छे। बराबर छे। बीजुं छे एरर इन पासबुक और बैंक स्टेटमेंट। तमे एम के पासबुकनी अंदर कोई भूल थई छे तमे सपोज छेल्ला चार महीनानुं एम के डिटेल्स मांगी होय तमारे जे बैंकनी अंदर ट्रांजेक्शन्स थया होय અને એમાં કોઈ જો ભૂલ હોય તો એ અંગે પણ તમારે પત્ર લખવાનો છે। બરાબર છે। બેંકને ફરિયાદ કરતો એ પછી રોંગફુલ ડિસઓનર ઓફ અ ચેક ચેકની ખોટી રીતે એમ કે અસ્વીકૃતિ થઈ હોય બરાબર તો એના માટેનો પત્ર પણ તમારે લખવાનો છે। પછી કમ્પ્લેન અબાઉટ રીડ બિહેવિયર ઓફ અ બેંક એમ્પ્લોયી બેંકની અંદર જે કામ કરતો સ્ટાફ છે બરાબર બેંકની અંદર જે કોઈ પણ કામ કરે છે અધિકારી હોય કે ગમે તે હોય એણે કોઈ ગ્રાહકની સાથે જો ઉદ્ધત વર્તન કર્યું હોય રૂડ બિહેવિયર એટલે કેવું ઉદ્ધત વર્તન કર્યું હોય તો એના અંગેની ફરિયાદ કરતો પત્ર પણ તમે બેંક મેનેજરને કે બ્રાન્ચ મેનેજરને લખી શકો છો। રિક્વેસ્ટિંગ બેંક સપોર્ટ ફોર સોશિયલ વેલફેર। બરાબર છે। સોશિયલ વેલફેર એટલે કોઈક સામાજિક કલ્યાણકારી પ્રવૃત્તિ હોય બરાબર છે તો એની અંદર તમે બેંકનો સહકાર માગી શકો છો રાઈટ। એ સિવાય ઇન્ટિમેટિંગ ધ લોસ ઓફ અ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ઓર ક્રેડિટ કાર્ડ તમારાથી ધારો કે કોઈ પણ બેંકે તમને એટીએમ કાર્ડ ઇસ્યુ કરેલું છે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય ગમે તે હોય એ જો તમારાથી ખોવાઈ ગયું હોય તો એની જાણ કરતો પત્ર તમારે બેંકને લખવો પડે બરાબર છે। અને છેલ્લે ટ્રાન્સફર ઓફ અ બેંક અકાઉન્ટ રાઈટ મીન્સ આનો અર્થ એવો થાય કે તમે સપોઝ અત્યારે ઘટલોડિયામાં રહો છો અને ઘટલોડિયાની કાલુપુર કોઓપરેટિવ બેંકમાં તમારું ખાતું છે બરાબર હવે સંજોગોવશાત તમે ઘટલોડિયાથી સેટેલાઇટ એરિયામાં શિફ્ટ થયા બરાબર છે તો તમારે શું કરવું પડે કે જે ઘાટલોડિયા બ્રાન્ચ છે કાલુપુર બેંકની ત્યાંથી તમારે સેટેલાઇટ બ્રાન્ચની અંદર શિફ્ટ કરાવી દેવો પડે તમારું અકાઉન્ટ તો જેથી કરીને તમે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ બહુ ઇઝીલી કરી શકો બરાબર છે। તો આ રીતે આ સાત લેટર્સનો અભ્યાસ આપણે શરૂ કરીશું હવે એમાં સૌથી પહેલા સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ પત્ર લખાવીશ। બીજું કે એક્ઝામ ઓરિએન્ટેડ મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આ જે ચેપ્ટર છે બરાબર છે આ યુનિટ જે છે એમાંથી બે લેટર પૂછાય છે અને જેનું વેઇટેજ કોલેજ લેવલે તમારી જે એક્ઝામ હશે એની અંદર કદાચ 12-14 માર્ક પણ યુનિવર્સિટીની અંદર 17-18 માર્ક્સનું ઓછામાં ઓછું વેઇટેજ હશે। બે પત્રો પૂછાયા હશે તમને અને એમાંથી તમારે એક પત્ર લખવાનો રહેશે બરાબર છે। તો આનો અભ્યાસ આપણે પૂરેપૂરો કરીશું એટલે થોડીક તૈયારી પણ તમે કરતા રહેજો તમારી સાથે સાથે અને એક એક જે વિડીયો લેક્ચર હાલમાં પ્રોવાઈડ કરવામાં આવે એ મિત્રો ખૂબ ધ્યાનપૂર્વક જોજો કે જેથી કરીને તમે અભ્યાસની સાથે અને સાથે રહો। એવું ના વિચારશો કે ભાઈ અત્યારે કોઈ એવી જરૂર નથી એક્ઝામ લેવા છે નહીં લેવાય આ બધી છોડી દો અત્યારે જે કોઈ પણ કન્ફ્યુઝન છે બધું અને તમે જે અત્યારે તમને જે વિડીયો લેક્ચર્સ આપણે દરેકે દરેક સબ્જેક્ટમાં જે પ્રોવાઈડ કરી રહ્યા છે એનો કાળજીપૂર્વક અભ્યાસ કરો રાઈટ। અને છતાં પણ તમને કોઈ એવી ક્વેરી લાગતી હોય તમને ક્યાંક પૂછવું છે કન્ફ્યુઝન છે તો ગમે તે સમયે તમે જે તે જે ફેકલ્ટી છે એનો કોન્ટેક કરી શકો છો બરાબર છે। ઇંગ્લિશ સીસીમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મારો તમને જે કોન્ટેક્ટ નંબર છે એ પ્રોવાઈડ કરેલો છે
तो तमे गमे त्यारे पण मारो संपर्क करी शको छो मित्रों, बराबर। तो आ रीते आजनो लेक्चर आपणे पूरो करीए छीए। नेक्स्ट लेक्चर में आपणे फरी मळीशुं मित्रों। जय अंबे।